નમસ્કાર, ન્યૂઝ બુલેટિન સાથે હું છું અંકુર. સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર. વિદ્યુત સહાયકની ભરતી રદ થવાને મામલે સૌરભ પટેલે નિવેદન આપ્યું. સૌરભ પટેલે કહ્યું કે નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. નિયમો બદલાતા પરીક્ષા રદ કરાઈ છે અને હવે જરૂરિયાત પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે. એક મહિનાની અંદર નોકરી આપવામાં આવશે. તો સૌરભ પટેલનું આ મહત્વનું નિવેદન. અનામત મામલે સૌરભ પટેલે બોલવાનું ટાળ્યું, પરંતુ જે વિદ્યુત સહાયકની ભરતી રદ થઈ હતી તે મામલે સૌરભ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. તો વિદ્યુત સહાયકની ભરતી રદ મામલે સૌરભ પટેલનું આ મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. સાથે જ તેમણે અનામતના મુદ્દે બોલવાનું ટાળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે નિયમો બદલાતા પરીક્ષા રદ કરાઈ છે, જરૂરિયાત પ્રમાણે જગ્યાઓ ભરવામાં આવશે. તો એક મહિનાની અંદર નોકરી આપવામાં આવશે. સૌરભ પટેલનું આ મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. તો વિદ્યુત સહાયકની ભરતી મુદ્દે જે પરીક્ષા રદ કરવામાં આવી હતી તે રદ મામલે સૌરભ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. સાથે જ અનામત મુદ્દે તેમણે બોલવાનું ટાળ્યું હતું. તો સૌરભ પટેલનું આ મહત્વનું નિવેદન સામે આવી રહ્યું છે. જણાવી દઈએ કે વિદ્યુત સહાયકની જે ભરતી પરીક્ષા હતી તે ભરતી પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી એકવાર ઉમેદવારોમાં રોષ પણ સામે આવ્યો હતો. ત્યારે મેસેજ દ્વારા જાણ પણ કરવામાં આવી, રાજ્યમાં ગૌણ સેવાની ભરતી પરીક્ષામાં હોબાળો હજુ શમ્યો નથી, ત્યારે વધુ એક આ ભરતી પરીક્ષા રદ કરવામાં આવી અને તે જ મામલે સૌરભ પટેલે નિવેદન આપ્યું છે. નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે. આ જ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોન લાઈન પર. જી રાજુ, શું છે મામલો? અંકુર, વાત કરીએ તો આજે સવારથી જ છે પીજી વિશેષના વિદ્યુત સહાયકની ભરતી હતી, જે પરીક્ષા લેવાની હતી, રદ કરવાનો મામલો સામે આવ્યો હતો. જેના કારણે જે સમગ્ર રાજ્યના જે પરીક્ષાર્થીઓ હતો એમાં એક રોષ જોવા મળ્યો હતો. ત્યારે પીજી વિશેષના રાજ્યના ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ આજે જયારે બોટાદના પ્રવાસે છે ત્યારે આ મામલા અંદર તેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે જે આ પરીક્ષા રદ કરવામાં આવી છે ટૂંકા જ ગાળાની અંદર નવા નિયમો સાથે નવી જાહેરાત કરવામાં આવશે, તેમજ આ જે નિયમો બદલાતા પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે બીજા પ્રશ્નની અંદર તેઓ જણાવ્યું હતું કે જે જરૂરિયાત મુજબની જેટલી જગ્યા ખાલી હશે તેટલી જ ભરવામાં આવશે અને એક મહિનાની અંદર નોકરી આપવામાં આવશે. જયારે અન્ય 60% અનામત અને 10% અનામત મામલે બોલવાનું તેને ટાળ્યું હતું. જે અંકુર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વિદ્યુત સહાયક ની ભરતી જીયુએનએલ અને અમારી કંપનીઓ ડીજીવીસીએ હોલ, એમજીવીસીએલ, યુજીવીસીએલ કે પીજીવીસીએલ, આ ભરતીની પ્રક્રિયા ચાલુ છે. ખૂબ ટૂંકા દિવસોની અંદર નવી જાહેરાત આવવાની છે, નવા નિયમો સાથે આવવાની છે. અને જુનિયર એન્જિનિયર હોય કે જુનિયર આસિસ્ટન્ટ હોય, એ અમારી જરૂરિયાતમાં જેટલી જગ્યાઓ ખાલી છે એ બધી જ ભરતીની જાહેરાત આવી ટૂંક સમયની અંદર પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ એ લોકોને નોકરી મહિનાઓની અંદર આપવામાં આવશે.